समाचार आगे बात करिए। भावनगर डमी कांड ना तार पहुंची शके छे पेपर लीक कांड सुधी। आरोपी शरद भनोते सौथी मोटो खुलासो कर्यो छे। पेपर फोड़वानी प्रवृत्ति थती होवानो पण खुलासो कर्यो छे। केटलाक पेपर फोड़ता लोकोने ते जाणतो होवानी पण तेणे माहिती आपी। पटावाळानी परीक्षानुं पेपर फोड़नारने ते जाणतो होवानुं तेणे निवेदन आप्युं छे। परीक्षामां डमी उम्मीदवार बेसाडनारने पण ते जाणतो होवानुं तेणे कह्युं। आरोपीओनी पूछपरछमां नवा खुलासा थवानी शक्यताओ छे। આંગે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મયુર દવે। મયુર જણાવશો શું વધુ વિગતો આ સમગ્ર મામલે। જે અંકિત ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ડમી ઉમેદવાર કાંડ મામલે કહી શકાય છે કે સૌથી મોટો ખુલાસો છે તે શરદ પનોજ છે તેણે કર્યો છે। કારણ કે જે રીતે ફરિયાદમાં જે 36 ઉમેદવાર જે 36 ડમી ઉમેદવારોના જે છે નામ છે તે આવ્યા હતા તેમાં એવું જાણવા મળ્યું હતું કે આ જે શરદ પનોજ છે તે માત્ર ડમી ઉમેદવારોને જ નહીં પરંતુ કહી શકાય છે કે જે પેપર ફોડવાની જે પ્રવૃત્તિઓ થતી હતી તેનો તાર પણ ક્યાંક ને ક્યાંક મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે આરોપી શરદ પનોજ છે તેણે પોલીસ સમક્ષ એવી પણ ખુલાસો કર્યો હતો, એવો પણ કબૂલાત કરી હતી કે જે કેટલાક લોકો જે પેપર ફોડતા હતા તે લોકોને પોતે પર્સનલી ઓળખતો હોય તેવી પણ એને પોલીસને માહિતી આપી હતી। અને કહી શકાય છે કે જે રીતે ગુજરાત હાઈકોર્ટમાં જે પટ્ટાવાળાની પરીક્ષાનું જે પેપર ફૂટ્યું હતું અને તે પરીક્ષામાં જે ડમી ઉમેદવારો બેઠાડવામાં આવ્યા હતા તે તમામ લોકોને જે શરદ પનોજ છે તે ઓળખતો હોવાનું પણ તેને પોલીસને કહી શકાય છે કે નિવેદન આપ્યું હતું। અને હાલ તો સમગ્ર આ મામલે પોલીસ છે તે તપાસ કરી રહી છે। અંકિત જી બનેલા રાજો મયુર અમારી સાથે, હિરેન પણ અમારી સાથે જોડાયા છે આંગે વધુ વાતચીત કરવા માટે। હિરેન, હવે આ સમગ્ર મામલે જે પનોજ છે શરદ પનોજ તેના પૂછપરછમાં ખુલાસો થયો છે અને હવે આ જે સમગ્ર મામલો છે તે પેપર લીક કાંડ સુધી પણ પહોંચી શકે છે। જો એક ભાવનગરની ટોળકી હતી કે જે પેપર લીક કરતી હતી, 2016માં ગુજરાત હાઈકોર્ટના પટાવાળાની જે પરીક્ષા હતી એ પરીક્ષાનું પેપર ફોડવામાં આવ્યું હતું અને એ પેપર ફોડી કેટલાક લોકોને પરીક્ષા પાસ કરાવી હતી, એ પ્રકારની વાત અત્યારે પોલીસ તપાસમાં સામે આવી રહી છે, જેમાં શરદ અને બળદેવ રાઠોડ આ બંને લોકોએ લેપટોપમાં પ્રકાશ ઉર્ફે પીકે અને એક વ્યક્તિ કે જેનું અગાઉ મૃત્યુ થયેલા છે એવા હરિભાઈ બારૈયાના કહેવાથી કેટલાક પરીક્ષાઓને ડમી ઉમેદવારમાં બેસાડવામાં આવ્યા હતા, જેમાં મારુતિ સ્કૂલની સામે લીલા સર્કલ ટોપ 3 એટલે કે ભાવનગરનો આ વિસ્તાર છે ત્યાં તેમને બેસાડવામાં આવ્યા હતા, જેમાં ભાવનગરના મહાસુખભાઈ દાંધલિયા કે જેઓ શિહોરના રહેવાસી છે, પ્રદીપ બારૈયા કે જે ભાવનગરનો રહેવાસી છે, આર કે બારૈયા પીપરાલાનો રહેવાસી છે, ભદ્રેશ રમણા ચૂડી તળાજા ભાવનગરનો રહેવાસી છે, આ 5 લોકો એવા છે કે જે 5 લોકો પેપર લીક કરવાની અંદર પણ સંડોવાયેલા છે। 2016માં ગુજરાત હાઈકોર્ટના પટાવાળાનું પેપર એમણે લીક કર્યું હતું અને એ લીક કરવાના કેસમાં પણ તેઓ સંડોવાયેલા છે, એ પ્રકારની તપાસમાં અત્યારે હાલ ખુલાસો થયો છે। જી આભાર આ બંનેનો સમગ્ર માહિતી આપવા માટે। તો પેપર લીક કરનારાઓને શરદ પનોત જાણતો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। શરદ પનોતની પૂછપરછમાં અને અન્ય આરોપીઓની પૂછપરછમાં હવે અન્ય એક ખુલાસા આગામી સમયમાં પણ થાય તો નવાઈ નહીં, હાલ તો તેની પૂછપરછમાં ખુલાસો થયો છે અને પેપર લીક કાંડ સુધી આ મામલો પહોંચે તો નવાઈ નહીં। આરોપી શરદ પનોતે પોતે આ મામલે ખુલાસો કર્યો છે કે પેપર ફોડવાની પ્રવૃત્તિ થતી હતી અને તે કેટલાક વ્યક્તિઓને જે પેપર ફોડતા હતા તેમને જાણે પણ છે। પટાવાળાની પરીક્ષાનું પેપર ફોડનારને તે જાણતો હોવાનું તેણે નિવેદન આપ્યું છે। 4 આરોપીઓની ધરપકડ આ સમગ્ર મામલામાં કરવામાં આવી છે અને આમની પૂછપરછમાં જે ડમી ઉમેદવારો બેસાડતા હતા જેમાં 36 નામો સામે આવે છે તેમાંથી 4 વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે, તેમની પૂછપરછમાં આ નવા ખુલાસા સામે આવી રહ્યા છે કે તેમણે એવા અનેક વ્યક્તિઓની તે જાણે છે તેમને કે જેઓ પેપર લીક કરતા હતા।